રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા ફતેપુર ગામમાં રહેતા અને MSW સુધીનો અભ્યાસ કરનાર અને પર્યાવરણ પ્રેમી આ છે વિજય ડોબરિયા. 2014ના વર્ષમાં પર્યાવરણ દિવસના રોજ તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે તેમના વતન પડધરી તાલુકાને સુકાભટ્ટ વિસ્તારમાંથી વૃક્ષો વાવીને હરિયાળો બનાવી દેવો. બસ આ દિવસ પછી તેમણે પાછી પાણી કરી નથી અને દિવસ રાત વૃક્ષો વાવવા અને તેની માવજત કરવામાં જ સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું છે. 2014માં નાખવામાં આવેલા મૂળ આજે 2.62 લાખ ડાળીઓએ પહોંચી ગયા છે. 5 જૂન 2014ના દિવસે અમે આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદભાવના વૃદ્ધાશ્રમ સંચાલિત અમે આ વૃક્ષારોપણનું અભિયાન શરૂ કર્યું અને છેલ્લા 5 વર્ષમાં 3,20,000 ઝાડ અમે ઉછેરી અને મોટા કરી દીધા. હજી નવું વાવેતર ચાલુ જ છે. તમે જોતા હશો કે રાજકોટના તમામ રોડના ડિવાઈડરો, ફૂટપારી, સરકારી કચેરીઓ અને 27,000 ઘરે અમે દરેક ઘરદીઠ વૃક્ષો વાવી દીધા અને દિવાળી સુધીમાં તો હજી 57,000થી વધુ ઘરનું અમને રજીસ્ટ્રેશન મળી ચૂક્યું છે. કોઈ પણ ફોન કરે તો અમારા ટીમ જઈ અને તેની ઘરે વૃક્ષ વાવી દે છે. એવી રીતે અમે 27,000 ઘર તો પૂરા કર્યા. ખાસ પહેલાં 4 વર્ષ સુધી અમે પડધરીમાં કામ કર્યું અને 2,60,000થી વધુ ઝાડ તો અમે પડધરીમાં મોટા કરી દીધા. માત્ર વૃક્ષોનું વાવેતર નથી પણ એ વૃક્ષ મોટા થાય અને વટવૃક્ષ બને ત્યાં સુધી અમે એની દેખરેખ રાખી છીએ. દરેક ઝાડને 5 વર્ષ સુધી સાચવીએ છીએ. આના માટે 185 માણસોથી પણ વધુનો સ્ટાફ છે અને 55 ટ્રેક્ટર અને ટેન્કર છે કે રેગ્યુલર પ્રમાણે દર 3 દિવસે પાણી પાવામાં આવે છે. કોઈ પણ જાય, પડી જાય, સુકાઈ જાય તો એને ટાઈમે બદલાવી નાખવામાં આવે છે. અત્યાર સુધી વાવેલા ઝાડમાંથી એક પણ ઝાડ એવું નથી કે જે સુકાઈ ગયું હોય અને એમનેમ પિંજરું હોય, સુકાઈ જતા હોય છે, પણ એને નિયમિત રીતે બદલાવી નાખવામાં આવે છે. અને અમારું તો એવું લક્ષ્ય છે કે આવતા 10 વર્ષમાં આખા ગુજરાતને નંદનવન બનાવી દઈએ. આ 2 વર્ષની અંદર જ રાજકોટના દરેક ઘરે ઘરે વૃક્ષ વાવી દેશું, તમામ રોડ રસ્તાઓ શણગારી દેશું અને એને 5 વર્ષ સુધી સાચવશું. આ અમારું અભિયાન છે. પર્યાવરણ પ્રેમી વિજયભાઈ માટે વૃક્ષોનું વાવેતર મહત્વનું નથી, વાવેતર બાદ વૃક્ષનું જતન કરવું વધારે મહત્વનું છે. જેના કારણે તેમણે રોપેલા વૃક્ષોમાંથી 99% વૃક્ષો જીવિત છે. વૃક્ષોના વાવેતરના આ મહાયજ્ઞ માટે 184 માણસોનો સ્ટાફ અને 55થી વધુ વાહનો કામ કરે છે. ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણની જાળવણી અને પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરવા બદલ દર વર્ષે રાજ્યના એક વ્યક્તિને વન પંડિત એવોર્ડ આપીને સન્માનિત કરાય છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષોનું વાવેતર કરવા બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વન પંડિત એવોર્ડ રાજકોટના વિજય ડોબરિયાને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેનાથી વિજય ડોબરિયાને પર્યાવરણ ક્ષેત્રે કામગીરી કરવામાં વધુ જુસ્સો મળ્યો છે. કેમેરામેન અભય ત્રિવેદી સાથે સુજય ઠુમ્મર, નિર્માણ ન્યૂઝ, રાજકોટ.